જય સ્વામિનારાયણ. માક્ષર મહિનો અત્યારે કયો મહિનો ચાલે છે? છેલ્લો દિવસ છે. કડકડતી ઠંડી, શિયાળાની ઋતુમાં સંતો એવું લખ્યું છે કે વિશેષે મહારાજ સવારે કે સંધ્યા સમયે મહારાજને કંઈ સભા કરવી હોય તો અહીંયા ચોકમાં કે ઓસરીમાં ખુલ્લામાં ઓછી કરતા, કાં તો મહારાજ કોઈ ઓરડાની અંદર કરે ને કાં તો વિશેષ કરીને અક્ષર ઓરડીમાં સભા કરતા. એક દિવસ મહારાજ અક્ષર ઓરડીમાં બેઠા છે, બિરાજિત છે. મહારાજની આગળ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી સંતો બિરાજિત છે, દાદા ખાચર છે. મહારાજ જ્ઞાન વાર્તા કરે છે. સ્વયં શ્રીજી મહારાજ પોતે જ્યારે વાતો કરતા હોય, મહારાજની વાણી કેટલી મીઠી હશે. આધારાનંદ સ્વામીએ લખ્યું કે શ્રીજી મહારાજ કોઈની સાથે વાત કરતા ને તો સામેવાળો અજાણ્યો વ્યક્તિ હોય પણ મહારાજના શબ્દમાં એટલી મીઠાશ હતી કે સામેવાળાને આમ ભાવ સમાધિ લાગી જાય. સ્વયં શ્રીજી મહારાજ આમ હાથના લટકા કરીને એવી જ્ઞાન વાર્તા કરે છે, કોઈને સમયનું, સ્થળનું, દેશકાળનું ભાન નથી. ખુદ શ્રીજી મહારાજને પણ નથી ખબર એટલા મહારાજ મશગુલ છે વાત કરવામાં. હવે જમતા જમતા જેને હરે હરે કથા યાદ આવતી હોય, આપણા મને મહારાજમાં આટલો મોટો ફેર, આપણને કથામાં જમવાનું યાદ આવે અને મહારાજને જમતી વખતે એટલા મહારાજ મશગુલ હતા. હવે મહારાજને મૂળજી બ્રહ્મચારીએ એક ગરમ ચાદર ધાબળી ઉઢાડેલી. કોઈ સંતો ભક્તોને ખ્યાલ નથી મહારાજ આમ લટકા કરીને વાતો કરે છે, એમાં પેલી ચાદર આમ ખસવા માંડી છે. એક ગામડાના ભોળા ભગત, એનું કથામાં ધ્યાન નથી અત્યારે. એનું ધ્યાન તો ક્યાં છે? ક્યારના વિચાર કરે છે, મહારાજની ચાદર જો પડી જશે ને તો મહારાજને. અને એમાં થોડી વાર થઈને મહારાજની ચાદર ખસીને નીચે પડી ગઈ. ભગતને એમ થતું તું ચાદર આછી છે ધાબળી. એટલે ભગતે સીધો પોતાનો ખડિયો ખોલ્યો અને એમાંથી એ જાડી ઊનનો, એ જૂના જમાનાનો મોટો ધાબળો વજનદાર, અને આવી અને સીધો મહારાજને આમ ઓઢાડી દીધો. એકદમ આમ વજન લાગ્યો એટલે મહારાજ આમ ઝબકા. ત્યાં તો પેલા ભગત આમ સામે હાથ જોડીને ઊભા છે. મુક્તાનંદ સ્વામીએ જોયું. હવે મુક્તાનંદ સ્વામી તો વાત્સલ્ય મૂર્તિ, એને મહારાજની ચિંતા થઈ. કારણ કે જાડી ઊનનો એ ધાબળો આમ જોતા સીધો દેખાય, કાં તો બહુ બરછટ છે. સુવાળું શરીર હોય તો આમ ચામડી છોલી નાખી એવો બરછટ હતો. મુક્તાનંદ સ્વામીને થયું કે મહારાજના કોમળ અંગો છે, મહારાજની ચામડી ઉજરડાઈ જશે. કારણ કે સાહિત્યમાં કહ્યું છે કે કાદવ કાદવ એકદમ કોમળ હોય અને એમાં કમળ ખીલે તો કમળ કેટલું કોમળ. એ કમળમાં લક્ષ્મીજી બેસે તો એ લક્ષ્મીજી કેટલા કોમળ, અને લક્ષ્મીકાંતમ ભગવાન
એના ચરણારવિંદ લક્ષ્મીજીના ખોળામાં તો ઠાકોરજીના ચરણારવિંદ કેટલા કોમળ. એ લક્ષ્મીજી જ્યારે ઠાકોરજીની ચરણ ચંપી કરે તો લક્ષ્મીજીને ડર લાગે કે ક્યાંક મારા હાથ પ્રભુને વાગે નહીં, એટલા મહારાજના કોમળ અંગો. એટલે મુક્તાનંદ સ્વામી એકદમ આમ ઉભા થઈને પાસે ગયા, મહારાજ આ પ્રભુ ઓલી શાલ નીચે પડી ગઈ હતી ને, મહારાજ સ્વામીએ શાલ લઈને આમ મહારાજને દીધી, મહારાજ આ શાલ ઓઢી લો, આ તાબડો બરછટ છે, તમારી ચામડી છોલાઈ જશે. અને એ વખતે મંદ મંદ હસતા મહારાજે જે મર્મ કર્યો, સ્વામી એ તાબડો ભલે બરછટ હોય પણ આ ભક્તોનો ભાવ એવો સુવાળો છે ને, એટલે તાબડો તો અમને બહુ સુવાળો લાગે છે, બહુ સુવાળો લાગે છે. બાલા ભક્તજનો, શ્રીજી મહારાજનો મર્મ તો જુઓ કે આ ભગતનો ભાવ બહુ સુવાળો છે. આટલું બોલે ત્યાં સુધી વાંધો નહીં, સ્વામી લેવા ગયા ને તો મહારાજ એમ હકોરી લીધો, બરાબર આ નહીં મળે, ઓલી તાબડી હતી આપી દીધી, લ્યો આ તમે લઈ જાઓ. બાલા ભક્તજનો, એમને તો અયોધ્યાના મેવા મીઠાઈ કરતા શબરીના એઠા બોર વધુ સુવાળા લાગ્યા, એમને કૌરવોના 56 ભોગ બરછટ લાગ્યા, પણ વિદુરાણીની એ ભાજી ઠાકોરજીને બહુ સુવાળી લાગી. એમને એ અમદાવાદી શેઠિયાનો ચાંદીની થાળીનો રોટલો બરછટ લાગ્યો, પણ જીવન ભગતનો કાચો પાકો એ ટાઢો રોટલો બહુ સુવાળો લાગ્યો. એમને સોના ચાંદીના તાર જડિત જરિયાની જામાં બરછટ લાગતા, જ્યારે પ્રેમબાઈના વસ્ત્રો એને બહુ સુવાળા લાગ્યા. આત્મારામ દરજીની ડગલી બહુ સુવાળી લાગી, જેઠા મેરના પત્ની આપેલી ધોતલી એને બહુ સુવાળી લાગી. એમને અનેક રાજા મહારાજાઓના આલિશાન મહેલો અને નવરંગી હવેલીઓ બરછટ લાગતી હતી. જ્યારે વાલા ભક્તજનો આ દાદા ખાચરનો ગાર માટીનો આ દરબારગઢ એમને બહુ સુવાળો લાગ્યો, બહુ સુવાળો લાગ્યો. એ પુરુષોત્તમ નારાયણની સુવાળાપણાની અને બરછટપણાની વ્યાખ્યા પરિભાષા અલગ છે, અને આપણી સુવાળું અને બરછટ એની પરિભાષા બહુ અલગ છે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. આપણું સમર્પણ ક્યારે ઠાકોરજી સ્વીકારશે? જ્યારે આપણું સમર્પણ બહુ સુવાળું હશે ને ત્યારે. બરછટતા હશે તો નહીં સ્વીકારે. બારની બરછટતાની વાત નથી હો, આપણા સમર્પણને વાલા ભક્તજનો દિવસે દિવસે સુવાળો બનાવો. કઈ સુવાળા? આપણા સમર્પણમાં આપણી સેવામાં જેટલો મહિમા ભાવ આવે એ સુવાળપ છે. પ્રેમ ભાવ, અહોભાવ, રાજી કરવાનો ભાવ, મોક્ષ આત્મકલ્યાણનો ભાવ એની કોમળતા છે. અને બરછટતા કઈ? માન, અહંકાર, કોઈના પ્રત્યેનો ઈર્ષાનો ભાવ, લોક દેખાડવાનો ભાવ, પ્રશંસાનો ભાવ, સકામતાનો ભાવ, આ બધી બરછટતા છે. શ્રીજી મહારાજને તો કોમળતા સુવાળપ બહુ ગમે છે. મુક્તાનંદ સ્વામીએ પંક્તિઓ લખી છે, આ જ જગ્યાએ બેસીને મુક્તાનંદ સ્વામીએ એ પદ બનાવ્યું છે. સ્વામીના પૂર્વાશ્રમમાંના બેન દર્શન કરવા માટે આવ્યા, એના દિલનો ભાવ કે મારા ભાઈ તો સંત થયા છે, પણ વિનંતી કરી કોઈના દ્વારા કે સ્વામી દૂર બેસીને મર્યાદા પ્રમાણે મને કંઈક ઉપદેશ આપે. અને એ વખતે મુક્તાનંદ સ્વામી અદ્ભુત પંક્તિ બનાવી છે. એક ઇતિહાસ એવો પણ છે કે જ્યારે નિર્વિકલ્પાનંદ સ્વામીને માનભંગ થયું, મહારાજનો અભાવ અને અવગુણ આવ્યો, ત્યારે પણ મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તમારું સમર્પણ સારું છે, વિદવત્તા સારી છે, પણ એમાં બરછટતા છે. હે બેની, નિર્વિકલ્પાનંદ સ્વામીને સખી બેની કહીને કહે છે, આવી જ્યારે કોમળતા આવશે ત્યારે મહારાજ સ્વીકારશે. આવો સાથે મળીને ગાઈએ. સાંભળ બેની હરી રીજાની રીતડી, સાંભળ બેની.
ચાકર માહી જે રજો જે મભળ્યો પય સાકર માહી જે રજો હે સાંભળ બેની હરી રિજાની રીતળી હે સાંભળ બેની હરી મુક્તાનંદ સ્વામી કોને કહે છે? આપણને બાજુમાં બેસાડીને આવો, માં છે ને એ શીખવાડે ને. હે દાસી થઈ તું રે જે દીન દયાળની હે દાસી થઈ તું રે જે દીન દયાળની નીચે ટેલ મળે તો માને ભાગ્ય જો આનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આ ધાબળો બરછટ છે, મહારાજે ધાબળી આપી દીધી, અમે તો આ જ રાખશું. મુક્તાનંદ સ્વામીનું કંઈ ચાલ્યું નહીં એટલે થોડી વાર થઈ ને
એટલે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ હમણાં મને ઘણા દાડાથી કંઈ પ્રસાદી આપી નથી, તો પ્રભુ મહારાજ કે આ ધાબળો તો કોઈને નહીં મળે. દાદા ખાચરે ને સુરા ખાચરે માગણી કરી, મહારાજ આ વજનદાર છે, તમારે ખોટા ખભા દુખશે તો પછી સેવા અમારે કરવી પડશે. મહારાજ કે આની સામે કોઈ નજર બગાડતા નહીં. સંતો એવું લખ્યું છે કે મહારાજે કેટલાય સમય સુધી ધાબળો રાખ્યા. કોઈ નવી ધાબળી બીજો ત્રીજો આવે તો એકાદ દિવસ ઓઢીને આપી દે, પણ વિશેષ મહારાજે ધાબળો ઓઢતા. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. એટલા માટે તો એ ભગવાન કહેવાય છે. આપણને વસ્તુ પદાર્થ બહારથી જોઈ અને આપણને એમાં મોહ થાય, આપણે ખેંચાઈએ, પણ ઠાકોરજી બીજું કેટલું સારું મળતું હોય ને એ છોડીને એક ભગતનો ભાવ એ ભગવાન કરી શકે હો. દાદા ખાચર એમના દીકરા બાવા ખાચર દાદા ખાચર સ્વયં મહારાજ એવું માનતા કે દાદો એ તો અમારો દીકરો છે. દાદા ખાચર ને દીકરો થાય એટલે સ્પેશિયલ મહારાજના બીજા લગ્ન પોતે પસંદગી પાત્રની કરીને જસુબા સાથે કરાવ્યા હોય, અને દાદા ખાચર અને જસુબાના કુખે જે દીકરા થયા હોય તો, એટલે જસુબા છે ને બાવા ખાચર નાની ઉંમર હજી, સવારે નવડાવી ધોવડાવી અને કપડા પહેરાવીને મહારાજ બિરાજી તોય તો મહારાજના ચરણોમાં મૂકી જાય. એટલે બાવા ખાચરને એવી ટેવ, જેવા મહારાજની પાસે મૂકે ને એટલે સીધો મહારાજના જમણા ચરણનો અંગૂઠો ગોતે અને મોઢામાં લે. ભાવશે બોલો જય સ્વામી. અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજીત, નિત્ય વિધિથી પરવારીને મહારાજ અહીંયા દરબારમાં આવવાની હજી તૈયારી વિચાર કરે ત્યાં મૂળજી બ્રહ્મચારી કાખમાં તેડી અને બાવા ખાચરને લઈને આવ્યા. વાતો કરતા આવે બ્રહ્મચારી, બાવા ખાચર હજી બોલતા શીખા નથી. બાવા બાપુ મહારાજના દર્શન કરવા છે ને. મૂળજી બ્રહ્મચારી આટલું બોલે ત્યાં સીધો આમ બાવા ખાચર હાથ જ લાંબો કરે બ્રહ્મચારીની હામે, બ્રહ્મચારી સીધા તેડી લે. શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજિત છે, મહારાજ ઢોલિયા ઉપર પલાઠી વાળીને બેઠા છે. બ્રહ્મચારીએ આવી અને બાવા ખાચરને મહારાજના ચરણોમાં મૂક્યા. તેવ પ્રમાણે મહારાજનો સીધો આમ ઢોલિયાનો આમ ટેકો લઈ, હજી બરાબર ચાલતા આવડતું નહોતું, ટેકો મળે તો ઊભા થઈ શકે, અને સીધો ચરણનો અંગૂઠો શોધવા લાગ્યા. મહારાજે આમ જરાક આમ ધોતીથી આમ હંગરી દીધો એટલે બાવા ખાચર અંગૂઠો ગોતે. નાનું બાળક હવે ક્યાં અંગૂઠો હોય એ તો કંઈ ખબર, પછી આમ હંતાડી દીધા પછી તો કેમ ખબર પડે. આ બાજુ ના મળ્યો એટલે પ્રદક્ષિણા કરી અને પાછળ ગયા. બે ત્રણ પ્રદક્ષિણા આટા માર્યા ક્યાંય જો અંગૂઠો મહારાજનો મળી જાય. મહારાજે અંગૂઠો ના આપ્યો એટલે બાવા ખાચર નીચે બેસીને રડવા લાગ્યા. મહારાજે આમાં અંગૂઠો દેખાડ્યો હાથનો, રડવા માંડ્યા એટલે બાજુમાં મોજડી મહારાજની પડેલી, મોજડી હાથમાં આવી તો મોજડી લઈ અને એ મોઢામાં નાખી. બ્રહ્મચારીને થયું કે આ મોજડી ચાવે છે, થૂ થૂ કરતા મોજડી લઈ લીધી. વધારે રડવા લાગ્યા એટલે મહારાજે આમ આમ ઢોલિયા ઉપરથી બે હાથ આમ લાંબા કરીને મહારાજના ગાલ થપથપાવ્યા. મહારાજ એની સાથે વાતો, મહારાજ એનો આમ આમ હાથ પકડીને આમ આમ કરીને, મહારાજ કે તું અમને ઓળખે છે? શું કે છે? મહારાજ કે અમે તો તને સારી રીતે ઓળખીએ છીએ, તું ઓળખે છે?
એટલે આમ આમ મોજડી પાછી હાથમાં લઈને આમ આમ હાથ કરે, મહારાજ કે ઓળખે તો છે, વાંધો નથી. આ 1886 ની સાલ છે, ત્યારનો પ્રસંગ છે. માગસરનો એન્ડ છે, પોષની શરૂઆત છે, ત્યારનો પ્રસંગ છે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. હવે મહારાજે સંકલ્પ કરી લીધો છે થોડા સમયમાં દીકરાનો દીકરો તમારે શું કહેવાય, વ્યાજ કે ને, વ્યાજ વ્યાજ વાલું હોય કે નહીં દાદાને. હવે તો મહારાજ આમ તો ગણીએ તો દાદા થઈ ગયા કહેવાય ને. મહારાજ રમાડે છે એમાં દૂર આંબલી ની છે, આ જે ઓરડા છે ને આની પાછળના ભાગે આંબલી હતી. જીવુબા અને જસુબા બંને દૂર ઉભા ઉભા દર્શન કરે છે, ત્યારે જીવુબા એવું બોલ્યા કે જસુબા એ આ તમારો કુંવર એ તો મહારાજના સંકલ્પનો કુંવર છે, તો મહારાજ આટલા એને લાડ લડાવે એમાં શું નવાય. મહારાજ આમ એવી આમ આમ કોક દાદા એના છોકરા રે આમ કેમ એકલા હોય અને આમ આમ એને કલાવતા હોય ને રમડતા, એવા આમ મહારાજ જાણે પોતે પોતાનું ભગવાન પણ ભૂલીને આજે વાલ કરતા હતા. એટલે જીવુબાએ કહ્યું કે ચાલો આપણે જતા રહીએ, મહારાજ જો જોઈ જશે આપણને તો મહારાજ રમાડતા બંધ થઈ જશે. બંને બહેનો દરબારમાં આવતા રહ્યા. મહારાજે ફરી એની સાથે લીલા કરી, ચેષ્ટા કરી. ભગવાનનો એક ગુણ છે સૌશીલ્ય, આ ગુણ એવો છે કે ભગવાનને ભગવાન પણ ભૂલાવીને એને નાના છોકરા જેવા કરી દે છે. મહતોપી મંદેહી સહ નિરંદ્રેણ સંશ્લેષઃ સૌશીલ્યઃ, અતિ મોટા હોવા છતાં નિરંદ્રેણ, રંધ્ર એટલે છિદ્ર, જરા પણ અંતર રાખ્યા વિના એની જેવા થઈને વર્તે. બાવા ખાચર મહારાજનો અંગૂઠો વળી શોધવા લાગ્યા એટલે મહારાજ ઊભા થયા. મહારાજે એમ આંગળી આપી હાથની, એટલે બાવા ખાચરે મહારાજની આંગળી પકડી લીધી. પછી મહારાજે આમ જમણા ચરણનો અંગૂઠો ઊંચો કર્યો. બાવા ખાચરને તો એ જ જોતું હતું, જેવો અંગૂઠો આવ્યો એવો આંગળી મૂકીને અંગૂઠો લઈને ચૂસવા લાગ્યા. ત્વદંગ્રી મુદ્દિશ્ય કદાપિ કેનચિત, ગમે તેવો પાપી જીવ હોય અને ભગવાનના ચરણારવિંદ સામે નજર કરીને એક વાર એમ કે પ્રભુ હું તમારો છું, તો ઠાકોરજીના તમામ પાપોને દૂર કરી દે. આવા જેના ચરણનો મહિમા છે, મોટા મોટા ઈશ્વરો અને દેવતાઓને જેના ચરણનું દર્શન એ દુર્લભ છે, અને એ ચરણને બાવા ખાચર એનો અંગૂઠો લઈને મોઢામાં ચૂસે, કેટલા ભાગ્યશાળી. મહારાજ એવું બોલ્યા કે બાવા ખાચર આ અંગૂઠો ચૂસો છો પણ આમાં કઈ દૂધ નથી, દૂધ તો તારી માં પાસે છે, પણ આ અંગૂઠાનો મહિમા બહુ મોટો છે. મહારાજે અંગૂઠો ચરણનો આપીને પાછો ખેંચી લીધો, વળી આપ્યો વળી ખેંચી લીધો. તો બાવા ખાચર આમ નાનકડા હાથે મહારાજના ચરણ ઉપર મારવા લાગ્યા. મહારાજ કે માળો મારકનો થાય ક્યાંક. બ્રહ્મચારીને કહ્યું લઈ જવાને દરબારમાં આવે. કેવી પ્રભુની બાળ ચેષ્ટા, નાના બાળક જેવા થઈને પ્રભુ લીલા કરે. આજે એક સવારે જ સવાર સવારમાં 5 વાગ્યામાં એક નવું ચરિત્ર, અહીંનું અક્ષર ઉરડીનું નથી પણ છે સમય પ્રમાણેનું, એટલે થયું કે બહુ મજાનું ચરિત્ર. મહારાજ ગઢપુર આવતા હતા, રસ્તામાં સજેલી ગામની સીમ આવી, કાઠી દરબારો સાથે હતા. બિહારી લાલજી મહારાજે અદભુત વર્ણન કર્યું છે. રોડને કાંઠે બોરડીઓ હતી. બાયો વીણતી હતી બોર,
કોઈ વૃદ્ધ કે બાળ કિશોર. ગામડામાં શું હોય ખબર છે કે નહીં? આ સિઝનમાં બોર બહુ સારા આવે બોરડીમાં. કયા બોર જોયા છે, ખાધા છે? રેકડીના નહીં, તમે વીણા છે. એ ઉજરડા પડી ગયા હોય હાથે, ને પછી જે જાત મહેનતના ખાવાનો જે આસ્વાદ હોય, ભાવશે બોલો જય સ્વામિનારાયણ. ફૂકવણી કરી હતી ગોપાલ ભગત, કરી હતી? સ્ટોક કરી લે ને, થેલ્યું લઈ લઈને ઉપડે વીણવા. એટલે રોડને કાંઠે મહારાજા માણકી ઉપર સ્વારો સાથે આવે છે. મહિલાઓ બોર વીણે છે, એમાં નાની દીકરીઓ છે, કોઈ કિશોરીઓ છે, કોઈ યુવતીઓ છે, કોઈ વૃદ્ધ મહિલાઓ છે. નિરખા હરિનાય સવાર, જાણું આવ્યા તો લૂંટનાર. મોટી મોટી આમ તલવારો જોઈને, મોટા પાગડા ને મૂછો જોયા એટલે મહિલાઓને થયું કોઈ લૂંટારા લાગે છે. એટલે એકદમ જાડીમાં જાડા જાખરા આડા બધા સંતાઈ ગયા. એક નાની 7 વર્ષની દીકરી, એની દ્રષ્ટિ આમ મહારાજ ઉપર પડી ગઈ. એણે જોયું દીકરી પૂર્વની કોઈ સંસ્કારી હશે. થયું કે આ કરુણા મૂર્તિ, ખબર નથી આ સ્વામિનારાયણ ભગવાન છે, પણ થયું કે આ કોઈ દયાળુ છે, એની આરે આ લૂંટારા ના હોય. પુત્રી મેઘા કુંભારની એક, 7 વર્ષની ઉંમરે છે. રહી તે રહી મત આણી. બીજી બધી બાઈઓ દીકરીઓ બધી ભાગી ગઈ ડરીને, સંતાઈ ગઈ, પણ આ હિંમત વાળી રોડ ને કાંઠે એમને ઉભી રહી. મહારાજે કહી તેને વાણી, મહારાજે ને પૂછ્યું. માણકી મહારાજે બાજુમાં ઉભી રાખી, 7 વર્ષની નાની દીકરી બાજુમાં ઉભી છે. મહારાજે માથે હાથ મૂકીને પૂછ્યું, બેટા આ તારા ખોળામાં શું છે પાલવમાં? એટલે એને આમ કરીને દેખાડ્યું કે પ્રભુ ચણી બોર છે, ચણી. મહારાજ કે અમને આપીશ? આહો શું છે તારી પાસે બાઈ, આપતે અમને હર ખાઈ. એને તો આમ મહારાજની સામે ધરી દીધો પાલવા. બોર હતા અંદર. મહારાજે માણકી ઉપરથી 4 મુઠ્ઠી બોર લીધા. આવડા મોટા અવાપ્ત સમસ્ત કામ, ક્યાં એની મોટાઈ. એક નાની દીકરીનો ભાવ પૂરો કરવા, એને ધન્ય કરવા. તેણે દેખાડ્યા ખોળામાં બોર, 4 મુઠ્ઠી લીધા ચિત ચોર. મહારાજે સાથે સેવકો હતા, મહારાજે કહ્યું આને પતાસા આપો, અને સાથે પતાસા છે. મહારાજનો ખોળો પતાસાથી ભરી દીધો. પ્રભુજીએ પ્રસન્નતા લાવી, પતાસાની પ્રસાદી અપાવી. મહારાજને પ્રસાદ આપ્યો. શ્રીજી મહારાજ અહીંયા દરબારગઢમાં બિરાજે. 4 પ્રકારના પ્રલયની એ સમયે મહારાજ સભામાં વાતો કરતા હતા. એમાં બાળોલ ગામ ત્યાંના હરિભગત, એમનો દીકરો 18 વર્ષની ઉંમર, પણ પૂર્વનો કોઈ દૈવી આત્મા મમક્ષો. 4 પ્રકારના પ્રલયની તત્વજ્ઞાનની આ ગહન વાતો પણ એ 18 વર્ષનો યુવાન એવી મુમુક્ષુતાથી સાંભળે. એક એક વાતને આમ આંગળીના ટેરવે યાદ રાખે કે પેલી વાત મહારાજે આ કરી, બીજી આ કરી, ત્રીજી આ કરી. શાસ્ત્રીજી મહારાજ કહેતા હો સંતોને, સ્વામીના રૂમમાં રાજકોટમાં કાયમી સંતોની સભા થાય, સ્વામી
સંતોને કથા વાર્તા કરે, સ્વામી શીખવતા. સ્વામી કે અમે વડતાલમાં જ્યારે ભણતા 14 વર્ષે તો ગુરુદેવ પાર્ષદ થઈ ગયેલા. વડતાલમાં વિદ્યાભ્યાસ કરતા મોટા મોટા સંતો પાસેથી કથા સાંભળીએ તો સ્વામી કે આમાં આંગળીના ટેરવે આમ વાત યાદ રાખીએ. ઘણી વાર તો બધા ટેરવા પૂરા થઈ જાય. મહારાજના ચરિત્ર હોય તો ટેરવે ટેરવે યાદ રાખીએ કે પેલું ચરિત્ર આ, બીજું આ, ત્રીજું આ, વચ્ચે કંઈ બીજી વાત દ્રષ્ટાંતની વાત આવે તો વળી પાછું રિવિઝન કરી લઈએ. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. આ બાળોલ ગામનો 18 વર્ષનો યુવક મહારાજની એકે એક જ્ઞાન વાર્તા યાદ રાખી એનો ઉતારો અક્ષર ઓરડીની પાછળ. કથા વાર્તા પૂરી થાય એટલે મહારાજ પોઢવા જાય, પેલો બાળક એના ઉતારે જાય, ત્યાં બરોબર સાથે ગજા ગઢવીનો પણ ઉતારો ત્યાં હતો. સંતોએ લખ્યું છે કે મહારાજ દોઢ પહોર રાત્રિ જાય પછી એ સમયે પોઢતા. ગણતરી આવડે છે? દોઢ પહોર રાત્રિ એટલે કેટલા, આખા દિવસના કેટલા પહોર હોય? 8. 3 કલાકનો એક પહોર, 8 × 3 = 24. દિવસનો પહેલો પહોર ક્યારે ચાલુ થાય? 6 થી 9 ફર્સ્ટ, 9 થી 12, 12 થી 3, 3 થી 6. રાત્રિનો પહેલો પહોર સાંજે 6 વાગે, 6 થી 9. દોઢ પહોર એટલે 10:30. 10:30 સુધી મહારાજ જાગતા હોય એટલે મહારાજ એની પાછળ જ પેલા બાળકનો ઉતારો. આખા દિવસમાં મહારાજે જે કંઈ જ્ઞાન વાર્તા કરી હોય પેલો બાળક બધી જ વાતો ગજા ગઢવીને કહે. અને શ્રીજી મહારાજની અક્ષર ઓરડીમાં સંભળાય. હવે અમે અહીંયા જે ચરિત્ર કહ્યું હોય ને તમે ક્યાંક કોઈને કહો તો અમે સાંભળીએ તમને હરક તો થાય ને કે નહીં, અમારું લેખે લાગ્યું. શ્રીજી મહારાજ એટલા રાજી થાય, કેટલા દિવસો સુધી આવું ચાલ્યું. પછી એક દિવસ મહારાજે ગજા ગઢવીને પૂછ્યું, મહારાજ ક્યાં રોજ તમારી સાથે વાતો કરે છે, કોણ છે છોકરો? બહુ સરસ, અમારી બધી વાત એકે એક વાત યાદ રાખે. મહારાજ બાળોલ ગામનો છે. મહારાજ કે બોલાવો. મહારાજ અહીંયા બોલાવ્યો અને મહારાજે પાગ બંધાવી અને મહારાજ એને છાતીમાં ચરણારવિંદ દીધા અને 5 રૂપિયાની ભેટ પુરુષોત્તમ નારાયણે બાળકને અર્પણ કરી. શ્રીજી મહારાજ એવું બોલ્યા કે બીજા કોઈ યાદ રાખતું હોય કે નહીં ખબર નહીં, પણ આ બાળકે અમારો એકે એક સંદેશ યાદ રાખ્યો છે. વાલા ભક્તજનો, એ પરબ્રહ્મ નારાયણ એ તો વેદોના પણ વક્તા છે, એનાથી મોટા વક્તા કોણ? એ જ્યારે કોઈ વાત બોલતા હોય ને, વાતો જ્યારે કરતા હોય, વચનામૃતોની જે વાતો છે, એટલું તો મહારાજને હોય કે અમારા ભક્તો આ યાદ રાખે, ચર્ચા કરે. એક ખાલી બાળક થોડું યાદ રાખીને ચર્ચા કરે તો મહારાજનો આટલો રાજીપો થતો હોય? તો વાલા ભક્તજનો, આપણે આજે લીંબતરુ નીચે બેઠા છીએ, સંકલ્પ લઈને જઈએ જ્યારે જ્યારે હેતવાળા હરિભક્તો આપણે મળીએ ને, આપણી વાતોમાં વ્યવહારની વાતો હોય તો આપણે ભગત જ નથી. સરખે સરખા બરોબરિયા મળે ને પછી કેવળ ભગવાનને ભૂલાવી એવી વ્યવહારની વાતો તો આપણે હજી સત્સંગીનો એકડો માંડ્યો ન કહેવાય. સરખે સરખા મળીએ, એકબીજાની રુચિ મળતી હોય તો મહારાજની વાતો કરીએ, વચનામૃતોની ચર્ચા કરીએ, અમુક પ્રશ્ન ન સમજાતા હોય તો અરસપરસ ગોષ્ઠી કરીએ. આપણા એક હરિભગત છે વિદેશ અમેરિકા સુરતમાં, આપણા ડૉક્ટર કોરી સાહેબ છે. એકવાર કંઈ પ્રસંગે ભેગા થયા હશે ને ત્યારથી સાહેબ સાથે એવી આત્મીયતા થઈ ગઈ. એટલા બધા એ સુખી સંપન્ન છે, દોમ દોમ સાહેબીમાં રહેનારા છે, છતાં ત્યાંથી વિદેશથી ફોન કરે, કલાકો સુધી ડોક્ટર સાહેબ સાથે સત્સંગ કરે, ગોષ્ઠી કરે, ચર્ચા કરે. મહારાજ બહુ રાજી થયો. કોઈ પોતાના અંતરમાં સમજણને દ્રઢ કરવા માટે હરિભક્તો સાથે અરસપરસ બેસીને ચર્ચા કરતો હોય તો મહારાજ ખૂબ રાજી થાય.
મારે અહીંયા આંગળી ઊંચી નથી કરાવી, પણ આપણે સ્વયં અંતર તપાસ કરીએ. આપણે ક્યારે આવું કરીએ છીએ? આપણને ટેવ છે? ટેવ ન હોય તો આજે સંકલ્પ લઈને જઈએ કે હવે આપણે ટેવ પાડીએ. આ બાજુ શેખપાટ અને આ બાજુ ભાદરા, આ બાજુથી મૂળજી શર્મા ચાલતા થાય ને આ બાજુથી લાલજી સુથાર ચાલતા થાય. ગામને વચ્ચે, બંને ગામની વચ્ચે બરાબર સીમમાં મળે. આખી રાત કલાકો સુધી સત્સંગ ગોષ્ઠી કરે, મહારાજના મહિમાની વાતો કરે અને એના પરિપાક સ્વરૂપે વાલા ભક્તજનો આ સત્સંગમાં ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી થયા. કલાકો સુધી બેસીને વ્યવહારની જ વાતો થતી હોય તો એમાંથી કઈ દાદા ખાચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ થાય પાવશે? બોલો જય સ્વામિનારાયણ.